સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શેખ અમિલ શાહ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ આજનો આપણો મુદ્દો છે આપણા પાઠ નંબર છ વસ્તીમાં નીચા મૃત્યુ દરના કારણો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા વસ્તી વધારાના કારણો મુખ્યત્વે બે છે એક છે ઊંચો જન્મ દર અને બીજું છે નીચો મૃત્યુ દર તો નીચો મૃત્યુ દર જે છે એના માટેના કયા કારણો જે છે એને આપણે સમજવાના છીએ તો સરળ રીતે આપણે સમજી શકશું તો નીચો મૃત્યુ દર રહ્યો છે એનું કારણ છે પહેલો જ છે જીવન ધોરણમાં સુધારો લાઈફ સ્ટાઇલમાં જે સુધારો થયો છે આપણે જીવન ધોરણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એમાં શું સુધારો થયો છે શેના લીધે સુધારો થયો છે એને સમજીએ તો જીવન ધોરણમાં સુધારો થયો છે એના પાછળનું કારણ છે આર્થિક વિકાસ આર્થિક વિકાસ થવાને લીધે લોકોની આવકમાં વધારો થાય છે જો આર્થિક વિકાસ થાય એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને રાષ્ટ્રીય આવક વધે તો માથાડીઠ આવક વધે મતલબ એક વ્યક્તિની આવકમાં વધારો થાય એક વ્યક્તિની આવકમાં વધારો થવાને લીધે જીવન ધોરણમાં સુધારો થાય છે જીવનધોરણ સુધરે મતલબ લોકો સુખી રીતે જીવતા થઈ ગયા છે એટલા માટે પહેલાં કરતાં આજના સમયમાં લોકો જે છે સારી ગુણવત્તાવાળું અનાજ મતલબ ખોરાકમાં સારી ગુણવત્તાવાળું અનાજ લેતા થઈ ગયા છે પછી સારી જગ્યાએ રહેતા થઈ ગયા છે એટલે રહેઠાની સારી સુવિધાઓ છે પછી આરોગ્યની જાળવણી પણ કરતા થઈ ગયા છે પોતાની હેલ્થની સારી કેર રાખી શકે છે તથા પૂરતું શિક્ષણ પણ મેળવતા થઈ ગયા છે તો આ બધું શું છે લાઈફસ્ટાઈલ છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થઈ ગયું છે એટલે કે જીવનની ગુણવત્તા જે છે એમાં વધારો થયો છે આ બધી બાબતોને લીધે શું આવ્યું પરિણામ તો મૃત્યુદરમાં ઘટાડો થયો છે પછીનો નીચા મૃત્યુદર માટેનું કારણ છે રોગચાળા પર નિયંત્રણ તો વિદ્યાર્થી મિત્રો વીસમી સદીની જ્યારે શરૂઆત થઈ એટલે ઉત્તરાધ જે છે એનામાં અમુક રોગો જે છે ને જીવલેણ રોગો ગણાતા હતા તો કયા તો પ્લેગ છે શીતળા છે ક્ષય છે મેલેરિયા જે છે આ રોગો એવા હતા કે તે વખતે આ રોગો જો વ્યક્તિને થાય તો લોકો મૃત્યુ પામતા હતા એટલે આવા રોગોને જીવલેણ રોગો તરીકે ઓળખવામાં આવતા હતા અને એના લીધે મૃત્યુદર જે છે તે વખતે ખૂબ ઊંચો રહેતો હતો પરંતુ જ્યારે વીસમી સદીના અંતમાં વીસમી સદીના અંતમાં દેશનો આર્થિક વિકાસ થયો એટલે કયો વીસમી સદીના અંતમાં આર્થિક વિકાસ થયો મતલબ કે આપણે આર્થિક વિકાસની શરૂઆત ઓગણીસો ને એકાવનથી કરી તો એ એકાવન પછી શું થયું તો મેડિકલ સુવિધાઓમાં પ્રગતિ આવી મતલબ કે આ બધા રોગો જે છે એની દવાઓની શોધ થઈ અને આવા વિવિધ પ્રકારની રસીઓ જે છે એની પણ શોધ થઈ જેના લીધે આ બધા રોગોથી જે મૃત્યુ પામતા હતા લોકો એ મૃત્યુદર આપણે ઘટાડી શકાનો અથવા એ મૃત્યુદર ઉપર એ મૃત્યુ ઉપર ડાયરેક્ટ અંકુશ આપણે મૂકી શક્યા જેના લીધે શું થયું મૃત્યુદરમાં ઘટાડો થયો છે પછીનો કારણ છે દુષ્કાળ ઉપર અંકુશ તો આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે કઈ રીતના તો આ જે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે એટલે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના વિકાસને કારણે આજે આપણે દુષ્કાળઘર વિસ્તારો જે છે ત્યાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ જે છે એ ખૂણા ખૂણે મતલબ પહોંચાડી શકીએ છીએ અછતગત વિસ્તારોમાં પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ તો જેના લીધે શું થયું છે કે ભૂખમરાને લીધે મૃત્યુ પામતા હતા એ મૃત્યુદર ઘટાડી શકાનો છે અને ખાસ કરીને ઓગણીસો ને છાસઠથી હરિયાળી ક્રાંતિનું સર્જન થયું મતલબ ખેતી ક્ષેત્રે આપણે પ્રગતિ કરી ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધ વધવા માંડ્યું જેના લીધે આપણા અનાજના પુરવઠામાં વધારો થયો તો આ અનાજના પુરવઠાને આપણે દરેક જગ્યાએ વધારાનો અનાજનો પુરવઠો આપણી પાસે છે બરાબર કે એ અનાજના પુરવઠાને આપણે એવા વિસ્તારો કે જ્યાં બિલકુલ વરસાદ નથી થયો અથવા જ્યાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે અછતગ્રસ્ત વિસ્તારો છે આવા અછતગ્રસ્ત વિસ્તારોમાં અનાજનો પુરવઠો જે છે એને પહોંચાડી શકીએ છીએ અને જેના લીધે આ આ દુષ્કાળ ને લીધે જે પહેલાં મૃત્યુ પામતા હતા મતલબ કે ભૂખમરાને કારણે જે લોકો મૃત્યુ પામતા હતા એ મૃત્યુ પામતા લોકોની સંખ્યા જે છે આજે આપણે ઘટાડી શક્યા છીએ એમ કહેવાય છે કે ભૂખમરાને કારણે મોતના મોઢામાં જતો બચાવી શકાય છે કોને તો લોકોને બચાવી શકાય જે અછતગ્રસ્ત વિસ્તારોમાં રહે છે એવા લોકોને ભૂખમરાને ના મોઢામાં જતો આપણે બચાવી શક્યા છીએ જેના લીધે મૃત્યુદર જે છે એ ઘટ્યો છે પછીનું કારણ છે કુદરતી આપત્તિઓ જો કુદરતી આપત્તિઓ સામે આજે રક્ષણ તથા વાહન વ્યવહારની સગવડોમાં વધારો થવાને લીધે પણ મૃત્યુદરમાં ઘટાડો થયો છે તો આ કુદરતી આપત્તિઓ કઈ છે તો આપણને ખબર છે કુદરતી આપત્તિઓમાં એક છે ધરતીકંપ પછી સુનામી આવે પછી ભૂ સંકલન થાય પછી અતિવૃષ્ટિ થાય પછી અનાવૃષ્ટિ થાય આ બધી કુદરતી આપતોને લીધે જે મૃત્યુદર ઊંચો આવતો હતો આજે આપણે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ આજે દેશના કોઈ પણ ભાગમાં જો કુદરતી આપત્તિઓ સર્જાની હોય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને લીધે તાત્કાલિક અનાજ દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો જે છે આવા અછતગ્રસ્ત વિસ્તારોમાં સરળ રીતે માનવતાના ધોરણે પહોંચાડવામાં આવે છે જેના લીધે આવા આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જે મૃત્યુ થતો હોય એ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થતા મૃત્યુ આંક જે છે એના ઉપર રોક લગાવી શકાનો છે અથવા આવા કુદરતી આપત્તિઓ સામે ને આપણે રોકી શક્યા છીએ અથવા ઘટાડી શક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મૃત્યુદર નીચો રહ્યો છે એના કારણો જે છે એની સમજ મેળવી છે એકદમ સરળ છે બિલકુલ ઇઝી છે યાદ રહી જાય એવું છે પહેલું ફરીથી આપણે રિપીટ કરીએ તો જીવન ધોરણમાં સુધારો તો લોકોની લાઇફસ્ટાઈલ સુધરે ને તો સારી ગુણવત્તાવાળું જીવન જીવતા હોય સારું અનાજ ખાતા હોય સારી જગ્યાએ રહેતા હોય અને સારી મેડિકલ સુવિધાઓ પણ મેળવતા થઈ ગયા હોય જેના લીધે મૃત્યુદર ઘટે છે પછી રોગચાળા પર નિયંત્રણ પહેલાંના જે જીવલેણ રોગો હતા મેલેરિયા ક્ષય પ્લેગ આવા રોગો સામે આજે મૃત્યુ થતા લોકોની સંખ્યામાં ઘટાડો કરી શક્યા છીએ એનું કારણ છે મેડિકલ સુવિધાઓ અથવા મેડિકલ ક્ષેત્રે આવેલી પ્રગતિ તો એના લીધે આવા જીવલેણ રોગોથી આજે માણસોને બચાવી શક્યા છીએ પછી દુષ્કાળ પર અંકુશ એટલે દુષ્કાળ ઉપર પણ આજે આમ અંકુશ મેળવી શક્યા છીએ એનું કારણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્લસ માં હરિયાળી ક્રાંતિના લીધે આજે આપણે અનાજનો બફર સ્ટોક ઊભો કરી શક્યા છીએ મતલબ અનાજનો વધુ પુરવઠો સંગ્રહ કરી શક્યા છીએ જેના લીધે જે તે અછતગ્રસ્ત વિસ્તારો છે એમાં આપણે અનાજનો પુરવઠો જે છે પહોંચાડી શકીએ છીએ જેના લીધે મુખ ભૂખમરાને લીધે જે લોકો મૃત્યુ પામતા હતા એ મૃત્યુદર ઘટાડી શક્યા છીએ પછી કુદરતી આપત્તિઓ જે કુદરતી આપત્તિઓ કઈ તો ધરતીકામ સુનામી ભૂસંકલન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવી કુદરતી આપતો એની સામે આજે આપણે રક્ષણ મેળવી શક્યા છીએ કારણ કે આજે દેશના તમામ રાજ્યોની જવાબદારી બને છે અથવા એ દેશના નહીં પણ બીજા દેશના લોકો પણ જે તે અછતગ્રસ્ત વિસ્તારોને તમામ જરૂરિયાતો પ્રાથમિક સુવિધાઓ અનાજ દવાઓ તથા આ બધું પહોંચાડી શકાય છે જેના લીધે આ કુદરતી આફતીઓ સામે રક્ષણ મેળવી શક્યા છીએ જેના લીધે મૃત્યુ આંક જે છે એ ઘટ્યો છે આઈ હોપ આ મુદ્દો જે છે તમને બરાબર રીતે સમજાનો હશે વિડીયોને એક બે વાર જોશો સાંભળશો તો તમને ચોક્કસ આ મુદ્દો સમજાય જશે વિડીયો સાંભળ્યો જોયો એ બદલ થેન્ક્સ